સમાચાર સુરતમાંથી કે જ્યાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો. પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર થયું. સુરતના કીમ કોસંબા રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લા મુકાયા. કોઈ અજાણ્યાએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને અપ ટ્રેક પર રાખી દીધી. 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી લેવાયા હોવાનું સામે આવ્યું. રેલવે સુરક્ષા ફોર્સની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી. જાણ થતાં ટ્રેનનું આવાગમન રોકવામાં આવ્યું. અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ તપાસ હાથ ધરાઈ. તો રેલવે સુરક્ષા ફોર્સની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી, પરંતુ આ ઘટના અનેક સવાલો ઉભા કરી રહી છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી સતત આવી ઘટનાઓ સામે આવી રહી છે. લગભગ 1 કિલોમીટરના વિસ્તારમાં 71 જેટલા પેડ લોક કાઢી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. આ વાત જ એ સ્પષ્ટ કરે છે કે અજાણ્યા વ્યક્તિ ઇરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે સમગ્ર મામલે હાલ વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર મામલે હાલ તપાસો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ષડયંત્રને અંજામ આપનાર ઇસમો સુધી પહોંચવા માટે ડોગ સ્કવોડની પણ મદદ લેવાઈ રહી છે. સમગ્ર મામલે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોઈસર પણ ઘટના સ્થળે પહોંચ્યા અને જણાવ્યું હતું કે વિવિધ ટીમ અને ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસ તપાસ કરી રહી છે. સુરત જિલ્લાના કીમ કોસંબા વચ્ચે જે ટ્રેન ઉઠાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે, જેને લઈને તંત્ર કામે લાગી ગયું છે. હાલ આપણે છે સુરત જિલ્લાના કીમ કોસંબા વચ્ચે જે રેલવે ટ્રેક પસાર થાય છે, આ રેલવે ટ્રેક પર જે ફિશ પ્લેટ છે, આ ફિશ પ્લેટ ખોલી નાખવામાં આવી હતી. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ જે ફિશ પ્લેટ છે એના બોટ ખોલી નાખવામાં આવ્યા હતા અને ટ્રેક પર મૂકી દેવામાં આવ્યા હતા અને ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે રેલવે વિભાગને ધ્યાને આવતા રેલવે વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને એક ટ્રેનને કોસંબા ખાતે જ અટકાવી દેવામાં આવી હતી અને રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. દ્રશ્યમાં તમે સીધા જોઈ શકો છો કે રેલવે વિભાગની ટીમની સાથે સાથે હાલ સુરત જિલ્લા એલસીબીની ટીમ કામે લાગી ગઈ છે અને જે પણ આ ટીખળખોળ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તેઓને ઝડપવાના ચક્રગતિમાન કરવામાં આવી રહ્યા છે. જે આ પેડલોક છે, આ 72 જેટલા પેડલોક ખોલી નાખવામાં આવ્યા હતા, જેથી કહી શકાય કે મોટા ચડિયંત્રનો પર્દાફાશ થયો છે. હાલ આપણી સાથે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર છે. સાહેબ, જે રીતની ઘટના બની છે શું કહેશો? આજે સવારે 5 વાગ્યાથી 6 વાગ્યાના અરસામાં આપણે હાલ જે જગ્યાએ ઉભા છીએ ત્યાં રેલવેના એક ટ્રેક ઉપરથી ફિશ બોલ્ટ કાઢી અને સામેના ટ્રેક ઉપર મૂકવામાં આવેલા હતા, તથા જે નટ બોલ્ટ જે કીઝ છે એ ખાસી એવી સંખ્યામાં એને પણ ખોલવાનો પ્રયત્ન કરવામાં આવી અને આજે કરવામાં આવેલ હતું એ બાબતે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. ટેકનિકલ નોન ટેકનિકલ તમામ પ્રયત્નો અને ઇન્ટેલિજન્સના માધ્યમથી પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે. થેન્ક યુ. પૂરેપૂરો પ્રી પ્લાન છે શું કહેશો? પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. આ બોલ્ટને ખોલવા અને આવું બધું કરવું એમાં આ બાબત પણ નકારી શકાય તેમ નથી. ધન્યવાદ. જે પણ ટીખળખોરો છે તેઓના કોલર સુધી પહોંચવા માટે ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી છે. તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. મેહુલ ભોકળવા, TV9 સુરત. સૌથી મોટો સવાલ એ થાય કે આખરે કોણ રમી રહ્યું છે પ્રવાસીઓની જિંદગી સાથે ખેલ? ત્યારે આખી ઘટનાને સમજવાનો આપણે જો પ્રયત્ન કરીએ તો આખોય જે કોના નિશાને હવે ભારતીય રેલવે છે, તો અત્યાર સુધી કેટલા કેટલી ઘટનાઓ બની છે અમે આપને જણાવી દઈએ. 21 સપ્ટેમ્બર સુરતના કીમમાં રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લા મળી આવ્યા, જેના કારણે સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે. તે બાદની જો વાત કરીએ તો 18 સપ્ટેમ્બર યુપીના રામપુરમાં ટ્રેક પર લોખંડનો થાંભલો મળી આવ્યો અને લોખંડના થાંભલાના કારણે પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. 16 સપ્ટેમ્બરની વાત કરી લઈએ કે જ્યાં યુપીના ગાઝીપુરમાં પાટા પર લાકડાનો મોટો ટુકડો મળી આવ્યો હતો. જી હા, જેના કારણે પણ એક ટ્રેન દુર્ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ થયો.
10 સપ્ટેમ્બરની વાત કરીએ તો રાજસ્થાનના અજમેરમાં સિમેન્ટ બ્લોક મૂકીને ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું. જી હા, ત્યારે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. 8 સપ્ટેમ્બરની વાત કરીએ તો કાનપુરમાં રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મૂકતા જ ખળભળાટ થઈ ગયો. રેલવે અધિકારીઓ દોડતા થયા હતા, તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. 16 ઓગસ્ટ તો રેલવે ટ્રેક પર રખાયેલ બોલ્ડરને કારણે સાબરમતી એક્સપ્રેસ અથડાઈ હતી. જો કે ટ્રેનની ગતિ ધીમી હોવાના કારણે લોકોનો જીવ બચી ગયો હતો. સતત વધી રહી ટ્રેન દુર્ઘટનાઓમાં આતંકી ષડયંત્રની શંકાઓને લઈને હવે તપાસ આગળ ધપાવવામાં આવી છે. પરંતુ સવાલ એ પણ થાય, આઈએસઆઈના ઈશારે આઈએસઆઈએસનું ષડયંત્ર હોવાની પણ શંકા છે. શું આ આતંકી ષડયંત્ર છે જે વારંવાર થઈ રહ્યું છે? પાકિસ્તાનના આતંકી જે ફરતુલ્લા ગોરીએ ટ્રેન ઉથલાવવાના આદેશ આપ્યા હતા તેવી પણ અપડેટ સામે આવી હતી અને ઓડિયો જાહેર કરી દેશના સ્લીપર સેલને ટ્રેન ઉથલાવવાના આદેશ આપ્યા હતા. આ પહેલા પણ ધમકીઓ આપી હતી અને તે બાદ રેલવે વિભાગ સજાગ બન્યું હતું. થોડા સમય પૂર્વે યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હીમાંથી આઈએસઆઈએસના 14 આતંકીઓ ઝડપાયા હતા કે જેઓ કોઈકને કોઈક ષડયંત્રમાં સંડોવાયેલા હતા. શું ટ્રેન ઉથલાવવાના કાવતરાને આતંકીઓ અંજામ આપી રહ્યા છે? કારણ કે ભારતીય રેલવે હવે વારંવાર ષડયંત્રનો શિકાર બની રહી છે અને તે વચ્ચે આ તમામ સવાલો થવા પણ સ્વાભાવિક છે.